આજરોજ સુરતના મોટા વરાછા સાયણ વેલંજા રોડ પર આવેલ દુખિયાના દરબારમાં ગૌતમ બાપુના સાનિધ્યમાં અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેનાનો ભવ્ય દીક્ષાંત સમારોહનું આયોજન રાખેલ જેમાં અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અવિચળદાસ મહારાજની હાજરીમાં ગુજરાતના અધ્યક્ષ શ્રી નૌતમ સ્વામી અને માધવપ્રિય સ્વામી તેમજ ખોડલધામ મંદિર નેસડીના મહંત શ્રી લવજી બાપુ અને અનેક સંતોની હાજરીમાં દીક્ષાંત સમારોહ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત સંતોના સામૈયા ભગવી ધજા ફરકાવીને કરવામાં આવ્યા હતા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અવિચળદાસ મહારાજ અને સર્વે સંતો હસ્તે દીપ પ્રગટ્ય કરીને કરી હતી વોર્ડવાઇઝ હોદ્દેદારોને નિમણૂક પત્ર એનાયત કરાયા હતા કાર્યક્રમમાં સુરત પ્રમુખ સંજયભાઈ કોઠિયા અને સર્વે સંતો દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચળદાસ મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ગુજરાત અધ્યક્ષ નૌતમ સ્વામીનું સ્વાગત શ્રી ગૌતમદાસ બાપુ દ્વારા કરાયું હતું દર્શનભાઈ ચોડવડીયા દ્વારા નેસડી ખોડલ ધામના મહંત લવજી બાપુનું સ્વાગત કરવામાં આવ્યું તેમજ જે ડીભાઈએ માધવપ્રિય સ્વામીનું સ્વાગત કર્યું હતું હિન્દુ ધર્મ સેનાના સુરત પ્રમુખ સંજયભાઈ કોઠિયાનું સ્વાગત શ્રી અવિચળદાસ મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ ઓલપાડના ધારાસભ્ય અને રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલનું સ્વાગત અવિચળ મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું વધુમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચળદાસ મહારાજે જણાવેલ કે ગૌ ગંગા રાષ્ટ્રને અને ધર્મને બચાવવા માટે હવે હિન્દુને જાગૃત થવાની જરૂર છે અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મસેનાનાનાના સુરત પ્રમુખ સંજયભાઈ કોઠિયાએ જણાવેલ કે ત્રીજુ રણુજા ધામ દુખિયાનો દરબારના મહંત શ્રી ગૌતમ બાપુના સાનિધ્યમાં તારીખ બાર ત્રણ બે હજાર ત્રેવીસના હિન્દુ ધર્મસેના દીક્ષા સમારોહ યોજાયો તેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પૂજ્ય અવિચળદાસ મહારાજ ગુજરાત અધ્યક્ષ શ્રી નવતમ સ્વામી ગુજરાત સંયોજક માધવ અમરેલી મહામંત્રી લવજી બાપુ તથા અનેક સંતો અને હિન્દુ ધર્મસેના સુરત શહેર ટીમ તથા દુખિયાના દરબારના અનેક સ્વયંસેવકોએ સેવા બજાવી હતી આયોજિત કાર્યક્રમમાં લાખો હિન્દુ ભક્તોએ ભીડ ઉમટી હતી દુખિયાના દરબારમાં દરેક રોગ માટે અલગ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ત્રી રોગ માટે ગાયનેક અને નેત્ર નિદાન માટે તથા ઓર્થોપેડિક અને મોતિયાના ઓપરેશન ફ્રીમાં કરવામાં આવ્યા હતા તેમજ હરસ મસા માટે પણ અલગ સારવાર કેમ્પ રાખવામાં આવ્યો હતો સાથે જ દરેક રોગ માટેની મેડિસિન પણ નિઃશુલ્કપણે આપવામાં આવી હતી રિપોર્ટર અર્ચના સર્વોદય સાથે સુનિલ પાટીલ સુરત સંજય કોઠિયા હિન્દુ ધર્મ સેના પ્રમુખ સુરત શહેર જે તેત્રીસ હોર્ડ છે તે તેત્રીસ તેત્રીસ હોર્ડ આગળના એક મહિનાની અંદર ત્રીસ એપ્રિલ બે હાજર સુધીમાં બાકી રહેલા ત્રીસ દસ ક્લિયર કરી અને હિન્દુ ધર્મ સેનાની સમગ્ર સુરત શહેરની અંદર ટીમની નિમણૂક થઈ જશે